દસ ચાલના
તો આ સાઈડ આપણે જોઈએ 15 ક્યાં છે તો કે અહીં તો આને આપણે અહીંયા જોડી દઈશું 15 સાથે એ જ રીતે 2 10 4 એકમ 2 10 એટલે 20 એકમ એટલે 4 એકમ એટલે 20 માં 4 ઉમેરી દઈશ તો કોઈ 20 ને 4 24 બરાબર નો ખ્યાલ આવે તો આ રીતે તમે સરવાળો કરી શકો છો હવે 20 ને 4 24 તો આમાં આપણે જોઈએ 24 છે ક્યાં તો કે આ ગયા બરાબર બગડે જોડે 24 તો આને આપણે અહીંયા જોઈ દઈશું દરેક વિદ્યાર્થી અમારી સાથે તમારે પણ આ પેજ પર જોડકા જોવાના છે ક્યાં છે 4 10 2 એકમ બરાબર તો કે 4 10 એટલે 40 2 એકમ 4 10 40 છે એમાં 2 એકમ ઉમેરીશ તો કે 40 ને 2 42 હવે આ સાઈડ આપણે જોઈએ 42 ક્યાં છે તો કે સૌ છેલ્લે તે બીજું તો આપણે આ ત્રીજું જોડવું છે અને અહીંયા 42 સાથે જોડી દઈશું ત્યાર પછી 5 10 1 એકમ 5 10 એટલે કે 50 50 ને એમાં 1 ઉમેરીશું 50 ને 1 એકમ તો ચલો આપણે અહીંયા જોઈએ એકમન છે તો કે હા બીજું તો આ જોડકાને આપણે એકમન સાથે જોડી દઈશું ત્યાર પછી 3 10 6 એકમ 3 10 એટલે કે 30 6 એકમ એટલે કે 6 30 ને 6 36 તો આને આપણે ક્યાં જોડીશું તો આપણે જોઈએ 36 છે તો ક્યાં આવે તો આ જોડકાને આપણે 36 સાથે જોડી દીધા ત્યાર પછી 6 10 3 એકમ 6 10 એટલે કે 60 3 એકમ 60 ને 3 63 તો ચલો આપણે જોઈએ 63 ક્યાં છે તો કે સૌથી છેલ્લે તો આ જોડકાને આપણે અહીંયા જોડી દઈશું 63 વ્યવસ્થિત જો હું જે પ્રમાણે જોડું છું એ પ્રમાણે જોડવાના છે જોડકા આડા વળા થવા જોઈએ નહીં નહીં તો ખોટું પડશે બરાબર 7 10 8 એકમ 7 10 એટલે કે 70 એમાં 7 માં આપણે 70 છે એમાં આપણે 8 ઉમેર 70 ને 8 71 71 તો સૌથી પહેલા જ આપ્યા છે તો આ જોડકાને આપણે 71 સાથે જોડી દઈશું ત્યાર પછી છેલ્લું જોડું 8 10 7 એકમ 8 10 એટલે કે 80 80 માં આપણે કેટલા ઉમેરીશું જે એકમ હોય એને ઉમેરી દેવાનું 80 ને 7 87 તો ચલો આ સાઈડ કયું જોડકું બાકી છે આ એકમ તો આ જોડકાને આપણે 87 સાથે જોડી દીધું બરાબર એકમ અને દશક ભેગા આ રીતે નો ખ્યાલ આવે તો આ ઉદાહરણ એક આપેલું છે સરવાળા કરીને પણ કરી શકો છો તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પહેલા જો શું કરવાનું છે જાણતા જેમાં 3 જ ઋણ હોવી જોઈએ અને 4 ના દસ જ થવા જોઈએ ઓછા પણ ના થવા જોઈએ અને વધારે પણ ના થવા જોઈએ ત્યાર પછી શું છે આમાં તો કે જોડકા જેમાં દશક અને એકમ છે બરાબર અને સામે શું છે સંખ્યા આ બંનેનો ભેગી કરીએ એ સંખ્યા આ સાઈડ હોવી જોઈએ એની સાથે આપણે જોડકા જોડવાના છે તો દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત રીતે પેજ નંબર 43 પૂર્ણ હોવો જોઈએ તેમજ એકવાર આ પેજ રફમાં લખીને પાકું હોવું જોઈએ નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ